વર્તમાન સમયમાં જ્યારે આરોગ્ય સારવારના ખર્ચાઓ વધી રહ્યા છે ત્યારે હેલ્થ ઇન્સ્યોરન્સ સેક્ટર પણ કૂદકેને ભૂસકે વધી રહ્યું છે. ભારતમાં વર્ષ 1997માં હેલ્થ ઇન્સ્યોરન્સ સેક્ટરનો ઉદય થયો અને છેલ્લા 10 વર્ષમાં આ સેક્ટરમાં મોટી માત્રામાં ભારતીય ગ્રાહકોએ રોકાણ કર્યું છે. હાલ આ સેક્ટર 15,000 કરોડનું ટર્ન ઓવર ધરાવે છે, જે વર્ષ 2015માં 40,000 કરોડ સુધી પહોંચી શકે છે. વર્તમાન સમયમાં આ સેક્ટર માટે એક પણ જાતનું રેગ્યુલેટરી બોર્ડ ન હોવાથી કોર્પોરેટ હોસ્પિટલ્સ અને ઇન્સ્યોરન્સ કંપનીઓ મોટી માત્રામાં ગેરરીતિ આચરે છે. વિડંબના છે કે ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રી જે છે એના ઉપર એક IRDA કરીને એક રેગ્યુલેટર છે કે જે ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રીને રેગ્યુલેટ કરે છે, પણ હેલ્થ કેર ઇન્ડસ્ટ્રી ઉપર કોઈ રેગ્યુલેટર નથી. એને કારણે એવો એક ટ્રેન્ડ તો ચોક્કસપણે જોવામાં આવી રહ્યો છે કે ઇન્સ્યોરન્સ હોય તો એવા સંજોગોમાં હોસ્પિટલ અથવા તો હેલ્થ કેર પ્રોવાઈડર તરફથી જે ચાર્જિસ લેવામાં આવે છે એ થોડા વધારે હોય છે. વિશ્વના વિકસિત દેશોમાં નાગરિકોને સોશિયલ હેલ્થ સિક્યોરિટી આપવામાં આવે છે, વળી આ દેશો પોતાના GDP ગ્રોથના 8-10% હેલ્થ સેક્ટર પાછળ ખર્ચે છે. ભારતમાં હાલ નજીકના ભવિષ્યમાં આ પ્રકારની એક પણ જાતની સુવિધા ઉપલબ્ધ થાય તેમ જણાતું નથી, ત્યારે નાગરિકોએ આરોગ્ય વીમાના નિયમો અંગે વધુ જાગૃત થવું પડશે. અમારું જે ગ્રાહક સુરક્ષા કેન્દ્ર જે અમે ચલાવીએ છીએ એમાં સૌથી વધારે જો ફરિયાદો આપતી હોય તો મેડિક્લેમ રિલેટેડ, જે હેલ્થ ઇન્સ્યોરન્સ રિલેટેડ હોય છે. કારણ કે એટલા બધા ઇન્સ્યોરન્સ કંપનીઝ હવે માર્કેટમાં છે, એટલા મલ્ટીપલ પ્રોડક્ટ્સ આવ્યા છે, તો કન્ઝ્યુમરને ખબર નથી પડતી કે હેલ્થ ઇન્સ્યોરન્સ લઈએ તો કઈ ટાઈપનું આપણા માટે યોગ્ય છે અને કઈ ટાઈપનું જ્યારે ક્લેમ આપણે મૂકવાનો હોય તો કઈ આપણે જાણવું જોઈએ, અવેરનેસ નથી. એના લીધે અમારે ત્યાં બહુ જ ફરિયાદો આવે છે. ભારતમાં વધી રહેલ વિભક્ત કુટુંબોની સંખ્યા અને વિવિધ પ્રકારના રોગોના કારણે હેલ્થ કવર જરૂરી છે, પરંતુ સાથે સાથે હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીઓ પર પણ રેગ્યુલેટરી બોર્ડની જરૂર છે. કેમેરામેન મેહુલ રાઠોડ સાથે મયુર માકડિયા, VTV અમદાવાદ.